नमस्कार हूँ मनीषा, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો પાદરાથી મળી રહ્યા છે. ઉનાઈથી નીકળેલી ગુજરાત ગૌરવ યાત્રા પાદરા આવી પહોંચી. યાત્રાના ઇન્ચાર્જ અમિત ઠાકર સહિત ભાજપના અગ્રણીઓ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. પીપી શ્રોફના મેદાન પર મોટી સંખ્યામાં જનમેદનીને ભાજપ અગ્રણીઓએ સંબોધ્યા. ભરોસાની ભાજપા સરકારના મહામંત્ર સાથે ગુજરાત ગૌરવ યાત્રાનો રાજ્યમાં પ્રારંભ થયો. ઉનાઈથી નીકળેલી ગુજરાત ગૌરવ યાત્રા કરજણ બાદ રાત્રે જિલ્લાના પાદરા આવી પહોંચી. ગુજરાત ગૌરવ યાત્રાનું પાદરામાં ભવ્ય સ્વાગત થયું છે. યાત્રાના સ્થળ પીપી શ્રોફ હાઈસ્કૂલના મેદાન પર ભાજપ કાર્યકરો સાથે જનમેદની ઉમટી પડી હતી. યાત્રાના ઇન્ચાર્જ અમિત ઠાકર સહિત સાંસદ ગીતાબેન રાઠવા, ભાજપ પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોઠા, પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુ મામા સહિત ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાન ખાતે આવેલ ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ગુજરાત ગૌરવ યાત્રા જે ઉનાઈથી શરૂ થઈ અને ફાગવેલ જવાની છે, આ યાત્રામાં 960 કિલોમીટર 10 જિલ્લા એ પાર કરી અને જ્યારે ફાગવેલ પહોંચશે ત્યારે ફાગવેલમાં 25,000 કરતાં પણ વધારે લોકોની વચ્ચે એ આ યાત્રાનો સમારોપ થશે. યાત્રામાં રોજ એક કેન્દ્રીય મંત્રી જોડાય છે, રાજ્યના એક મંત્રી જોડાય છે. રોજ જેટલી પણ વિધાનસભા વચ્ચે આવે છે ત્યાં આગળ સ્વાગત અને સભા આ મિનિમમ દરેક વિધાનસભા દીઠ થાય છે. 10,000થી વધારે લોકો દર વખતે સભામાં હોવાના કારણે આ યાત્રા અત્યંત સફળ છે. આજે પાદરામાં આ સફળતા તમે તમારી આંખે જોઈ છે. યાત્રાના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સિવાયની જે પાર્ટીઓ છે એના પેટની અંદર ફાળ પડી છે. ભારતીય જનતા પાર્ટીએ જે ટેનિસની ગેમની અંદર જે એડવાન્ટેજ બીજેપી છે એ યાત્રાના કારણે, એ એડવાન્ટેજ બીજેપી આ યાત્રાના કારણે 2022ની ચૂંટણીની અંદર એ ભારતીય જનતા પાર્ટી પાસે થઈ ગયું છે. અને ચૂંટણી એ અવશ્ય રીતે ભારતીય જનતા પાર્ટી જે 182નું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટે આ યાત્રા ખૂબ ઉપયોગી થશે. પાદરા ખાતે જે ઉનેથી નીકળી ફાગવેલ સુધી રથયાત્રા જે નીકળવાની હતી તે આવી હતી. આ રથયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના જે કંઈ જવાબદાર વ્યક્તિઓ હતા એ તમામ યાત્રામાં આવેલા, અને આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય, ખૂબ નજીક ચૂંટણી આવી રહી હોય ત્યારે જે 6 યાત્રાઓ ગુજરાતમાં નીકળી રહી છે, લગભગ 20 તારીખની આજુબાજુ પૂર્ણ થવાની હોય, જે આજે આપણે પાદરાથી યાત્રા જુસ્સા સાથે નીકળી છે. પાદરા તાલુકાના તમામ જીતેલા, તાલુકા જિલ્લાના નગરના તમામ જીતેલા, સત્તા પર બેઠેલા અને તમામ સંગઠનના હોદ્દેદારો, તમામ સરપંચોએ જે આ ગુજરાત ગૌરવ યાત્રામાં યોગદાન આપ્યું છે તમામનો ખૂબ ખૂબ આભાર માનું. ભાજપની સરકાર બનશે, પાદરા તાલુકાની પ્રજાને શું મેસેજ આપશે? ગુજરાતમાં ભાજપની સરકાર વર્ષોથી છે. અને પાદરામાં તમે કોંગ્રેસની સરકારના કામ જોયા હતા અને ભાજપની સરકારના કામ જોયા છે, એમાં ખાલી બતાવવા ખાતર બતાવે છે કે ભાઈ અમે આ પાદરા જંબુસરનો રોડ, તો પાદરા જંબુસરનો રોડ કોંગ્રેસના શાસનમાં કેવો હતો અને ભાજપના શાસનમાં અત્યારે કેવો છે? 3-લેન રોડ છે, 4-લેન રોડ કરવાની મુખ્યમંત્રીએ જ્યારે જવાબદારી લીધી છે એના આ બજેટમાં પૈસા નક્કી થઈ ગયા છે. સમયાંતરે 4-લેન રોડ ચોક્કસથી થવાનો છે. 166 કરોડની પાણી પુરવઠા યોજના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે, વિજયભાઈ રૂપાણીની સરકારે મંજૂર કરેલી હતી. 24 કલાકની લાઇટો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલી છે. કોંગ્રેસનું કામ બોલતું હોય તો પ્રજા જાણે છે, અને આવનારા દિવસોમાં કોંગ્રેસનું કામ કોંગ્રેસને બતાવશે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી પર જે ગુજરાતની જનતા ભરોસો કરેલો છે અને મોદી સાહેબે ગુજરાતની જનતા પર જે ભરોસો કર્યો છે એ આ કોરોનાની મહામારીમાં તમામે જોયો છે. ત્યારે ગુજરાતમાં હાલમાં જે ડબલ એન્જિનની સરકાર કામ કરે છે જોતા, જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે
જે લક્ષ્યાંક આપ્યું છે એ લક્ષ્યાંકને ગુજરાતની જનતા 100% પૂર્ણ કરશે એવી અમને